बहुत ही बड़ी रही थी। राजकोट जेल में आजीवन कैद के दो कैदी को सरकार द्वारा जेल मुक्ति दी गई। राजकोट जेल में आजीवन सजा के तौर पर दो कैदी को सरकार द्वारा राहत देते हुए जेल मुक्ति देने के साथ दोनों कैदी और उनके परिवार में एक खुशहाली का माहौल छाया है, जिसमें मिली जानकारी के आधार पर राजकोट की जेल में पक्के काम के कैदी के तौर पर भीखा भाई उर्फ राजेश हरजी प्रजापति और औधवजी हरजी अधेरा को बाकी की सजा का हिस्सा सरकार द्वारा माफ करते हुए जेल मुक्ति दी गई है। यही सरकार के हुक्म के साथ परिवार तथा दोनों कैदी में एक खुशहाली का माहौल छाया है, जहाँ दोनों कैदी ने जेल मुक्ति होने के साथ अब वे अपना पूरा आगे का जीवन शांति से गुजारेंगे, वैसी गांधी जी की प्रेरणा लेकर गांधी जी की ही राह पर चलेंगे, वैसी प्रतिज्ञा ली थी। जे कैदी राजकोट जेल में आजीवन कैद की सजा भोगवता था 302 अलग अलग कलमों में जे कैदी ने कोर्ट तरफ सजा थे, जे आजीवन कैद की सजा भोग राजकोट जेल खाते दाखिल थे, आवा कैदी ने CRPC 432 જોગવાઈ મુજબ જે કેદીઓ આજીવન કેદની સજામાં હોય અને 14 વર્ષની સજા જેલની અંદર પૂરી કરે તેવા કેદીઓને આપણે જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ એવા કેદીઓના કેસ આપણે રજૂ કરતા હોય છે। આવા કુલ 79 કેસ આપણે રાજકોટ જેલ ખાતેથી જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ મૂકવામાં આવેલા હતા। જે કેદીઓના કેસ છે એમાંથી મોટાભાગના કેસ અમે સરકારમાં દરખાસ્ત મોકલી દીધેલી છે। 433 મુજબની વહેલી જેલ મુક્તિ અંગેની દરખાસ્ત મોકલી દીધેલ છે। જે પૈકીના બે કેદીઓ કે ઉદ્ધવજીભાઈ હરજીભાઈ કે જે કલમ 302 ખૂનના ગુનામાં 2008 સાલમાં જેલની અંદર દાખલ થયેલ હતા સજા ભરવા માટે, અને એક કેદી છે ભીખાભાઈ હરજીભાઈ પ્રજાપતિ કે જે 498 ગુનામાં અત્રિની જેલ ખાતે સજા ભોગવવા માટે દાખલ થયેલા હતા। સરકારશ્રીએ તેઓની જેલની અંદરની સારી ચાલચલગતને ધ્યાનમાં રાખી અને તેઓને વહેલી જેલ મુક્તિની અંગેની જે દરખાસ્ત આપણે મોકલેલી તેને મંજૂર કરેલ છે, અને આજરોજ તેઓ બંને ઉદ્ધવજીભાઈએ 15 વર્ષની સજા ભોગવેલ છે, જ્યારે ભીખાભાઈ હરજીભાઈએ 20 વર્ષની 9 માસ જેવી સજા ભોગવેલ છે। જે બંને કેદીઓને અત્રિની જેલ ખાતે જેલોના સુધારાત્મક ગૃહના ભાગરૂપે જેલમાં કામ આપવામાં આવેલું હતું, જે કામ તેઓએ સંતોષકારક રીતે કરેલ છે, જેમાં ઉદ્ધવજીભાઈ હરજીભાઈ જેલમાં હજામ ફેલનું કામ કરતા હતા, પોતે જાતિથી હજામ હતા, એ હજામ ફેલનું કામ એને સ્વૈચ્છિક રીતે સ્વીકારેલું અને જેલમાં એને કામ કરેલું, અને એના બદલામાં એને વેતન પણ આપવામાં આવતું હતું, જે વેતનથી એના ઘર પરિવારનું ગુજરાન ચલાવતા હતા, અને બહાર નીકળીને પણ એ તેઓ વ્યવસાય કરવા ઈચ્છે છે એવું તેઓ પોતાના ઇન્ટરવ્યુમાં અત્યારે જણાવેલ છે। ઉપરાંત ભીખાભાઈ હરજીભાઈ છે જે શ્વાસની બીમારીથી પીડાતા હતા, જે વખતે તેઓને જેલની ગૌશાળામાં કામ આપવામાં આવ્યું સ્વૈચ્છિક રીતે, તો તેઓને જે દમની તકલીફ હતી એ સારી થઈ ગઈ છે, અને પશુપાલનનું કામના જાણકાર હતા એટલે બહાર નીકળીને એ પણ પશુપાલનનું કામ કરવા માટે ઈચ્છા ધરાવે છે એવું પોતાના ઇન્ટરવ્યુમાં જણાવે છે, અને બહાર નીકળીને સમાજને નવું એક મેસેજ જાય કે જેલમાં સારી ગુનો ન કરવો જોઈએ, ગુના કર્યા પછી જેલમાં ગયા પછી સારી ચાલચલગત રાખવી જોઈએ, જેથી સરકાર સારી ચાલચલગત દ્વારા ધ્યાનમાં રાખી અને વહેલી જેલ મુક્તિ આપતા હોય છે। જેથી અત્રિની જેલ આ બે કેદીઓ આજે જેલ મુક્ત થાય છે અને કેદીઓ પણ તમને મળશે। સર, બંને કેદીઓને કેટલી સજા પડી હતી અને જે પોલિસી હેઠળ એમને હાલ મુક્તિ આપવામાં આવી છે એના શું માપદંડો છે? બંને કેદીઓ 302 ગુનામાં આજીવન કેદની સજા ભોગવવા માટે આવેલા હતા। જે બંને કેદીઓએ 14 વર્ષની સજા જેલમાં ભોગવેલી ત્યારબાદ તેઓને CRPC 432 જોગવાઈ મુજબ જે કેદીઓ 14 વર્ષથી વધુ સજા ભોગવેલી હોય તેઓને અમે એડવાઇઝરી બોર્ડ જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ કેસ રજૂ કરતા હોઈએ છીએ, જેમાં જે જિલ્લામાં બનાવ બનેલો હોય તે જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રીનો અભિપ્રાય, તે જિલ્લાના કલેક્ટરશ્રીનો અભિપ્રાય, સજા કરનારી સંબંધિત કોર્ટનો અભિપ્રાય, તેમજ જેલોના જેલના અધિક્ષક અમારા SP હોય એવોનો અભિપ્રાય, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કેસના અલગ અલગ માપદંડોને ધ્યાનમાં રાખી અને કમિટી સમક્ષ મૂકવામાં આવતો છે, જેને બાદ રાજ્યની જે ગૃહ વિભાગમાંથી દરખાસ્તને મંજૂરી મળતી હોય છે। ભીખાભાઈ હરજીભાઈ, ભીખાભાઈ ક્યાં ગુનામાં તમે આવ્યા હતા? કઈ સાલમાં? 302 498 માં કઈ સાલમાં?
98 સાલમાં કાચા મોટો, પછી જામીન ઉપર હતો, પછી 2002 આજીવનની સજા પડી, 21 વર્ષ સજા ભરી. હવે જેલ મુક્તિ થાય છે, કેવી લાગણી અનુભવ? જેલ મુક્તિ થાય એટલે આ તો અમારે જીન નવો ભગવાને અવતાર આપ્યો, જિંદગીમાં ખુશી નો ખુશી દિવસ આજ છે. શું જેલમાં કેવી પ્રવૃત્તિ કરતા તમે? જેલમાં ગાયોની સેવા કરતો પ્રવૃત્તિમાં, ને બસ શાંતિથી અમે રિયા. હું તો બીજા કેદીને કહું છું, શાંતિથી કોઈ વાંચો બોલશો નહીં, સજા શાંતિથી ભજો, તમારો ખટલો ન થાય તો અમારી ઘોડે વહેલા સમય છે છૂટી જશો, એવું મારા કેદી ભાઈઓને પ્રાર્થના કરું છું. જેલમાં તમે આવ્યા ત્યારે તમને કોઈ બીમારી હતી? હા, શ્વાસની બીમારી હતી. આ ગૌશાળામાં કામ કરવા મને ને ગાયોની સેવાથી મને શ્વાસની બીમારી મટી ગઈ. શું પરમાર સાહેબ ઝાલા સાહેબ એને અમારે ખાસ ખાસ એવો વનંદ કહીને એમને અભિમાન આપતી બોલું છું કે અમારા પર ખુશ મહેરબાન, એમ કે અમારો તાત્કાલિક અભિપ્રાય ભર્યા ગૃહમાં મોકલા કાગડી, ગૃહમાંથી અમારે જેલ મુક્તિ થઈ તાત્કાલિક. અત્યાર સુધી પૂરા 15 વર્ષ ભર્યા છે. 302 નો ગુનો, 2007 નો બનાવ. કેટલા સમય સજા ભોગવી છે? પૂરા સાડા પૂરા 15 વર્ષ 1 મહિનો, રનિંગ 16.5 વર્ષ. બીજા કઈ પેરોલ ઉપર ગયા હતા? કઈ કોઈ હિસાબ જ નહીં, 35-40 વખત પેરોલ ભોગવી છે. બીજા કેદી ભાઈઓને શું સંદેશ? બીજા કેદી ભાઈઓને આપણી એવી સલાહ છે કે જેમ બને તેમ શાંતિ રાખવાની અને સારી સલગત જેલની અંદર સારું વર્તન કરો કે આપણે ઉપર કોઈ ટાપ બીજું ત્રીજું કોઈ આપણી જેલ પ્રવૃત્તિ ખરાબ ન હોવી જોઈએ, એટલે આપણે અહીંથી મુક્તિ થવા આપણે વહેલી સરળ મળે અને વહેલી તકે મુક્તિ થાય.